दरियालाल, लेखक गुणवंतराय आचार्य, चैप्टर 22, शैतानियतनी भीतरमा। रस क्षति तो थती जशे, पण थोड़ू पाछळ जोवू रहे छे। अबू हसन चाचियाना दरियाई बेटना मुकामना एक झूपड़ामा रूखी अने लालियानो प्रथम मिलाप थयो। प्रास्ताविक वार्तालापमा लालिया घंटे पोताना मिजाज उपरनो काबू गुमावी दीधो। अबू हसननु खून करीने ए बेट उपरथी नाठो। એ નાઠો એટલું અબુના બીજા સાથીઓ જોઈ શક્યા હતા, પણ એનો પીછો લઈ શક્યા ન હતા, કેમ કે બરાબર એ જ સમયે બેટ ઉપર ભારે હુમલો થયો ને ચાંચિયાઓનું ધ્યાન એના મુકાબલામાં જ રોકાઈ રહ્યું। એને પરિણામે નાના મોટા બેટોનો જાણકાર લાલિયો ઘેરામાંથી છટકી શક્યો। કોઈ ભયાનક ભણકારને દાબતો હોય એમ કાનમાં આંગળાઓ નાખીને લાલિયો ભાગતો હતો। કોઈ પ્રચંડ આગ એના દિલમાં જલી રહી હતી ને એની આંખમાં જાણે ધૂંધળો ધૂમ ઘેરાયો હતો। પાછું જોયા સિવાય, રોકાયા સિવાય એ જાન લઈને નાસ્તો જ હતો। ભયાનક વિચારોથી એના ચહેરા ઉપર બહાવરી ભીષણતા છવાઈ હતી। એ હાંફતો હતો, એના પગમાં ઝાંખરાના ઉઝરડા પડ્યા હતા ને એમાંથી લોહીના ટીપા પડતા હતા। એના કપડાં ફાટી ગયા હતા, એની એને કોઈ પરવા નહોતી। એના સદાના સંગાથી હથિયારો પડી ગયા હતા, એની એને જાણે ચિંતા ન હતી। અચાનક ત્રાસી ઉઠેલો માણસ જેમ બોરિંગથી ભાગે એમ એ ભાગતો હતો। પ્રચંડ ધરતીકંપના કડાકા એના કાનમાં ગાજતા હતા। શૈતાનિયત એના રોમ રોમમાં ખદબદી ઉઠતી હતી। ભાંગ તોડ ખૂન મારકી એના લોહીમાં ગાજી ઉઠીને ભોગ માગતી હતી। રવ રવ નરકનો દરવાજો ઉઘડી ગયો હોય ને એમાંથી એકાદ પ્રેત બહાર નીકળીને ધરતી ખૂંદવા આવ્યું હોય એવો લાલિયાનો દીદાર જોઈને સમસ્ત બેટનું જંગલ જાણે ત્રાસથી મૂળ જેવું બની ગયું હતું। એની હોડીમાં એ પછડાયો ને કોઈ મહાશત્રુને પકડતો હોય એમ એણે આહલાદને પકડીને બાંધી, પવનમાં સડ ખેંચાઈને ભરાયો ને હોડી ચાલી। સમુદ્રના મંથનમાંથી હળાહળ ઝેર નીકળતું હોય ને એ પીતો હોય એવી ભયાનક ઉજ્જડતા એના વદન ઉપર છાઈ। ક્યારે એ બેટ ઉપર આવી પહોંચ્યો એનો એને ખ્યાલ ન રહ્યો। ક્યારે એ હોડીને નાંગરીને પોતાના મુકામની ધરતી ઉપર પડ્યો એનો એને ખ્યાલ ન રહ્યો। જ્યારે એને આસપાસનો ખ્યાલ આવ્યો ત્યારે એ પોતાના એકલિયા બેટની રેતીમાં આમતેમ ઘૂમતો હતો। કોઈ મહા ઉત્પાત એના માથામાં થતો હોય એમ એને ઘૂમરીઓ આવતી હતી, ગોળ ને ગોળ, જાણે કોઈ મહાચાક ઉપર વિંજાતો હોય, દરિયાની ભમરીમાં ફસાતો હોય એમ એ ફર્યા કરતો હતો। જાણે ઉજ્જડ મરુભૂમિમાં કોક કાલ ભૈરવ ઘૂમતો હોય એવો। ઘડી ઘડી એના હૈયામાં એક શબ્દ જાગતો હતો ને હર ઘડી જાણે તે એ શબ્દને પીસેલા હોઠ વતી કચરી નાખતો હતો। ઘડી ઘડી મુઠીઓ વળ ખાતી હતી, એના દાંત હોઠ વચ્ચે પીસાતા ને એમાંથી લોહી નીકળતું, એના નખ એની હથેળીમાં ભોંકાતા ને એમાંથી લોહી નીકળ્યું। એનું પહેરણ લોહિયાળ બન્યું હતું, પણ એનું એને ભાન ન હતું। ઉન્માદ જાણે એના કાનમાં ગાજતો હતો। વાચકો લાલિયા ઘંટની મનોવ્યથા સમજી ચૂક્યા હશે। લાલિયો ઘંટ પોતે જ હરજીવન હતો, ભૂલાઈ જવાને પાત્ર બનેલો મુરીદે શૈતાન એવો એ ખોવાઈ ગયેલો પતિ હતો ને રૂખી એની પોતાની જ પત્ની હતી। આઠ આઠ ગુલામ હપસી નારીની સેવાથી પણ જેને સંતોષ નહોતો થતો એનું રૂખીની દશાએ માથું ભમાવ્યું હતું। શા માટે એ બદબખ્ત છોકરી વતનમાંથી નીકળી? શા માટે એના કમજાત બાપે આ નાદન છોકરીને ન વારી? રૂખી અબુડાને ત્યાં? એક તો શું, પણ હજાર અબુડાના લોહીના ધોધ ધોધ પીવાય તોય ન બૂઝે એવી આગ એના અંગમાં જલતી હતી। આહ આહ, કેવી આશાથી એ ગયો હતો! આ બેટમાં ચાંદનીની રાતોમાં કેવી કેવી દિલ્લગીની મોજ માણવાનો એણે મનસૂબો ઘડ્યો હતો! કાળી ચામડીથી કંટાળેલો એ ગોરી ચામડીની કેટલી તૃષાતુર રાહ જોતો હતો! ને ને રૂખી આવી! એ રૂખડી, એ રૂખડી! શું એને કોઈ આફ્રિકાના જોખમો સમજાવનાર ન હતું? ધણી ગયો તો ગયો, ઘરનો ઉમરો ઝાલીને ભગવાનના નામની માળા લઈને બેસી જતા એને કોણ રોકતું હતું? અરે, એમ ચિત્ત ન ઠરતું હોય તો ચૂડલો ફોડતા ને કેશ વપન કરતા એને કોણ વારતું હતું? પણ એને એને કેવું દ્રશ્ય બતાવ્યું! વાહ રે વાહ, આર્યલલના વાહ! શું બીજી તમામ બાઈઓ મૂર્ખ હતી કે આફ્રિકા નહોતી આવતી? અબુનો જાન લીધો, એક શું 21 અબુના ખૂન પીવા જોઈએ ઘરની બાયડીની વાત આવે ત્યારે! હજી જોઈ લેવાશે એ કમબખ્તને,
એ લુચ્ચા રામજીભાને. દૂસહ વેરભાવ એના રોમ રોમમાં જાગતો હતો ને ખૂનનો સાદ એના દિલમાં જાગતો હતો. રૂખી બીજી કોઈ નહીં ને રૂખી શા માટે અહીં આવી, શા માટે એ પકડાઈ? ડોસો જીવનો ગયો તો ભલે ગયો, શા માટે એ પણ ડોસાની પાછળ ન ગઈ? રૂખી રૂખી એ નામ હૈયામાંથી નીચોવી કાઢ્યું. એ અભાગણીએ તો પોતાના પૌરુષ ઉપર એ પાણી ફેરવ્યું. મુલકભરમાં હાક બાજે લાલિયા ઘંટની, ને એની જ ઓરત અબુડાને ઝૂંપડે. રૂખી આવી રીતે આવી એને ન ગમ્યું. રૂખીની આ હાલત જોઈ એના પ્રત્યે એનું પતિત્વ બળવો ઉઠાવી રહ્યું. અબુનું ખૂન એની મર્દાનગીનો પહેલો ભોગ. હજુ કેટલા ભોગ આપવાના રહેશે એની ગણતરી એ રાક્ષસી કિન્નાખોરીઓથી સેવી રહ્યો હતો. ઢોર જેમ ખોરાક વાગોળે એમ ફરી ફરીને એ પોતાના હૈયાની ઝાળને વાગોળતો હતો. એક જ કીડાએ સર્વ વિચારો કોતરી ખાધા હતા. એની પત્ની રઝળવા નીકળી, ચાંચિયાને ત્યાં સપડાઈ, ચાંચિયાએ ગુલામખાનામાં નાખી. હા ધિક, એની સર્વ નામચીનીને ધિક્કાર હો, એની કાંડાની તાકાતને ધિક્કાર હો, એની હાથ ધાકને ધિક્કાર હો. સેંકડોનો ગુલામ રાખનારી પોતાની સ્ત્રી ગુલામ? જહન્નમમાં જાય એ સ્ત્રી, જહન્નમમાં જાઓ એને લાગતા વળગતા. પોતે લાલિયો, એ જોશે કે એ બધામાંથી કોઈ જહન્નમમાંથી છટકી શકતું નથી. થાક એને પજવતો ન હતો, ભૂખ દુઃખ એને સતાવતા ન હતા, દિન રાતનું એને ભાન નહોતું રહ્યું. ઘડી ઘડી એ જબરી બૂમો પાડતો હતો. એની આંખો ફાટી ગઈ હતી, એના વાળ પીખાઈ ગયા હતા, એનો ચહેરો તપેલા તાંબા જેવો થઈ ગયો હતો, એની આંખમાં જાણે અગ્નિ પ્રજળ્યો. ટાપુના મધ્યભાગમાં એ પડ્યો પડ્યો એ પડેલો રહ્યો. જ્યાં સુધી એ બોલી શકતો હતો ત્યાં સુધી એના મુખમાંથી ભયંકર ધમકીઓ સિવાય બીજું ન નીકળ્યું. જ્યાં સુધી એની આંખ ઉગાડી રહી શકી ત્યાં સુધી આકાશમાં એણે રૂખીના, રામજીભાના, અબુના ચહેરાઓ આસમાન ભરી એની સામે દાંતિયા કરતા જોયા. જ્યાં સુધી એના હાથ સકામ રહ્યા ત્યાં સુધી એ વારે વારે મુઠ્ઠીઓ વાળતો હતો, અને પછી એ સાવ ભાન ભૂલી ગયો. કેટલો સમય એમને એમ પડ્યો રહ્યો એનો એને ખ્યાલ ન રહ્યો. પણ એક દિવસ એની આંખ ઉગડી. જ્યારે એની આંખ ઉગડી ત્યારે એ ઝૂંપડાની અંદર પડ્યો હતો. કોઈ મહાઅશક્તિ એના અંગને જમીન સાથે જકડી દેતી હતી. એના માથા ઉપર કોઈક ધીમો હાથ ફેર્યો. ચમકીને એણે પાછળ નજર કરી. એના માથા આગળ એક હબસી નારી બેઠી હતી. રામજીભાને આપી દીધેલી ગુલામ સ્ત્રી પૈકીની એ એક હતી. તું અહીં ક્યાંથી? આશ્ચર્યથી લાલિયાએ પૂછ્યું. હું પાછી આવી, હબસી નારીએ કહ્યું. પાછી શું કામ આવી? તું સૂઈ જાને મારા માલિક, ફરીને તને આઝાર ચડશે. હબસી નારીએ એને વિનવણી કરી. આઝાર મને? લાલિયાએ પોતાના એકવારના પ્રચંડ દેહ ઉપર નજર નાખી. એની આંખમાં નર્યો ત્રાસ છાઈ ગયો. એનો કદાવર દેહ ઓગળીને સાવ સુકલકડી બની ગયો હતો, જાણે જીવતું હાડપિંજર માત્ર. મને શું થયું છે? હું અહીં આવી ત્યારે મારા માલિક તું કાળા આઝારથી પીડાતો હતો. બેટના મધ્યભાગમાં બેભાન પડ્યો હતો. પહેલાં તો ઊંચકાતો જ નહોતો, ઊંચકવા જેવો તું બન્યો એટલે હું તને અહીં લાવી. કેટલા દિવસ થયા મને? 60 ચાંદ વીત્યા, પણ ધન્યભાગ તારા. લાખે એકાદ માનવી દેવાથી દેવની મહાદયાથી ઉગરે છે, ને એ એક તું બચ્યો. 60 દિવસ, 2 માસ? 2 માસથી તું અહીં છો મારી સારવારમાં? તું તો મારો માલિક છે, અપસી નારીએ સાદો જવાબ આપ્યો. હવે તું વાત ન કર, જરા શું માંડ માંડ તારો જાન બચ્યો છે એને નાહકની તકલીફમાં ન નાખ. હું નહીં સૂઈ શકું, પણ તું મારી સામે બેસીને મારા સવાલોનો જવાબ દે તો નિરાશ કરીને પડ્યો રહું. ભલે એમ કર, અપસી નારી માથા આગળથી ઊઠીને સામે લાલિયો સ્વસ્થતાથી જોઈ શકે એમ નજીક બેઠી. તારું નામ શું? મારું નામ પણ ભૂલી ગયો કે? મારું નામ બાસુટા. બાસુટા? પણ મેં તો તને નવા માલિક સાથે વિદાય કરી હતી ને. બાસુટા જરા હસી. એ તો તરંગી નીકળ્યો, તે અમને એની સાથે મોકલી. એ જ રાતે એણે અમને કાંઠે ઉતારી મૂક્યા. અમને કહ્યું કે તમે સૌ છૂટા છો, જ્યાં જવું હોય ત્યાં જાઓ. લાલિયો આ માહિતીથી વિસ્મય પામ્યો. એમ? પછી? બીજી તમામ તો જંગલમાં ચાલી નીકળી, પણ મારાથી જવાય એમ હતું? હું અહીં આવી. તું અહીં આવી કેમ? તું તો મારો માલિક છે,
તારી હાજરી મને મીઠી લાગે છે, તારી ગેરહાજરી મને કડવી લાગે છે, એટલે મારે મુક્તિ પણ શા ખપની હતી? લાલિયો બાસુટાને તાકી રહ્યો. બાસુટાના ચહેરા ઉપર કોઈ નવી દીપ્તિ જાણે પ્રજળી રહી હતી. એનું મુખ શ્યામ સુંદર બની ગયું હતું. તું જા, અહીંથી ચાલી જા, લાલિયાએ ચીસ જેવા અવાજે કહ્યું. શ્યામ મુખડું લાલિયાને તાકી રહ્યું. એ મુખડું લાલિયાને એટલું તો ખરાબ લાગ્યું કે લાલિયાનો જરઠ હાથમાં એથી ભભૂકી ઉઠ્યો. જા, જાય છે કે નહીં? લાલિયો ભૂમિશૈયા ઉપરથી અડધો બેઠો થઈ ગયો. એના રોમ રોમમાં અત્યારે દુર્બળ નારી, પરવશ નારી સામે ભયંકર કિન્નાખોરી સળગતી હતી. નરકના પારદર્શક દરવાજા સમી એની આંખોમાં અત્યારે આસુરી આતશ સળગતો હતો. જા, જાય છે કે નહીં? બાસુટા લાલિયા સામે ટગર ટગર જોતી રહી. લાલિયાના મગજમાં કંઈક ફાટ્યું. નારીની આ અસહાય પામરતા જ પુરુષના સર્વ જાતિના આસુરી પાગલપણા માટે જવાબદાર છે. એવી નારી માત્રને જીવતી ભોમાં ભંડારી દેવી જોઈએ, જીવતા ભાંગી નાખવી જોઈએ કાચી માટીની એ પૂતળીને. કોઈ પ્રચંડ અટહાસ્યથી લાલિયાના કાન ધણધણી ઉઠ્યા. કાલા આઝારથી શોષાઈ ગયેલા દેહમાં જાણે એની નારકીય આંખોમાંથી જોમ પૂરાયું. છલાંગ મારીને એ ઊભો થઈ ગયો. ચાલ કમજાદ, ચાલી જા અહીંથી. એણે બાસુટાને જોરાવર બનેલા હાથમાં ઉપાડીને દૂર ફેંકી દીધી. ફેંક્યા પછી એ પાછળ દોડ્યો, લાત મારવા પગ ઉગામ્યો. બાસુટાના ચહેરા ઉપર લાલિયાની આંખ પડીને જડાઈ. એનો લાત મારવા ઉગામેલો પગ અધ્ધર રહી ગયો. તું આમ કેમ મારી સામે જુએ છે? તું કેમ નથી જતી? શું તને મારો કશો ભય નથી લાગતો? નર્યું આશ્ચર્ય એ અવાજમાં હતું. તું મારો માલિક છે, દિલ ખોલીને બતાવું તો બધે તું બેઠો છે. તને છોડીને હું ક્યાં જાઉં? તારે હાથે મોત મળે તો શાને ડરું? લાલિયાને જાણે કોઈએ તમાચો માર્યો હોય એમ એ બે કદમ પાછળ અટી ગયો. તું શું કહે છે? બાસુટા ઊભી થઈ, લાલિયાની પાસે જઈ ઊભી. મને મારી નાખવી હોય તો મારી નાખ, પણ હું અહીંથી જઈશ નહીં. દિલને મૂકીને હું ક્યાંય નથી જઈ શકતી. તું મારો માલિક છે, તારા એક હાથમાં મારો એક એક પુત્ર છે, એને તજીને હું ક્યાંય નહીં જાઉં. તું મારો દેવાધિદેવ છે. બાસુટા લાલિયાના પગમાં બેસી ગઈ. લાલિયો મૂઢ બની ગયો, ક્ષણવાર અવાક બની ગયો. તું અહીં રોકાઈશ તો હું તને જાનથી મારી નાખીશ, આજ નહીં તો કોઈક દિવસે. દેવાધિદેવના ચરણમાં મૃત્યુ હોય તો એ ઉત્તમ. દેવાધિદેવના ચરણમાં મૃત્યુ થાય એનાથી વધારે મીઠું શું હોઈ શકે? તું સાવ ગાંડી છે, તને તારા હિતની પણ ખબર નથી પડતી, ને તું ઘણો નિષ્ઠુર છે. આવડા મોટા વિશાળ બેટમાં એક ખૂણામાં પણ મને પડી રહેવા દેવાની તને મરજી નથી થતી? હું તારું મુખ જોઉં છું, એમાં તારું કશું નથી લઈ જતી, ને મારું દિલ અપાર આનંદથી ઉભરાય છે. લાલિયો એક શબ્દ પણ બોલ્યા સિવાય પાછો ફરી ગયો, પોતાની પથારી ઉપર સૂઈ ગયો. નરી પામરતાથી લાલિયાના હાથ પાછા પડ્યા હતા. ભયાનકમાં ભયાનક, દુષ્ટમાં દુષ્ટ કામ કરતા એના હાથને રજ પણ આંચકો નહોતો આવ્યો. એ માનવી નરી પામરતાથી માત થયો હતો. જોરાવરમાં જોરાવર દુશ્મનોથી એ નહોતો માત બન્યો, એ નિર્બળ ગુલામડીથી માત થયો. પામરતા, પામરતા તો ખરી જ પામરતા. દેખીતી આંખે જે જીવ ખોવાને તૈયાર બને એને પામર કેમ કહેવાય? સામો ઘા કરવાની તાકાત અજમાવ્યા વગર, સામો શબ્દ બોલવાની ઈચ્છા સિવાય જે ઘા સહન કરે એને પામર કહેવાય ખરું? કોણ હાર્યું બચ્ચા લાલિયા? આ પામરતાના ગર્ભના બાળકને ઓર વીંટળાય એમ તારા શરીરની આસપાસ વીંટળાય છે. એ મેલી છે, ચીકણી છે, પણ એમાં ઉષ્મા છે. ન સમજાય એવી વાસના લાલિયાના અંતરમાં સળવળવા માંડી હતી. રૂખી, કોણ એની પત્ની? મરવા દો એને. ન સમજાય એવી ગભરામણ લાલિયાના અંતરમાં ઉભરાઈ. એની આબરૂ, એને આબરૂ કેવી? એવી આબરૂ કરતા તો બાસુટા હજાર દરજ્જે સારી નથી? ને રૂખી વતન છોડીને આવી હતી શા માટે? શોધ કરવા. કોની શોધ કરવા? લાલિયાની શોધ કરવા? નારીને મન નરની કિંમત છે, નરને નારીની છે? સ્ત્રીને ગુલામીમાં રાખનારને પોતાની સ્ત્રીની ગુલામી જોવી પડી, કોનો દોષ? અસહાય નારીનો કે અમાનુષી ગુલામીનો? બાસુટા ગુલામ હતી, પણ એ ગુલામ હતી ખરી? એ તો પ્રેમમાં પડેલી નારી હતી. એટલી બધી પરવશ હતી કે મુકમ્મિલ આઝાદ ને બાસુટા અસુંદર પણ નહોતી,
પ્રેમવશ બનેલી નારી કદી અસુંદર હોય છે? બાસુટા, લાલિયાએ બૂમ પાડી, બાસુટા આમ આવ. સ્વસ્થ પગલે બાસુટા આવી. લાલિયાએ એને પાસે બેસાડી. હું ઘણો ખરાબ માણસ છું બાસુટા, તું મારા જેવા દુષ્ટની સાથે રહી શકીશ? દેવાધિદેવની પ્રાર્થના કર મારા માલિક, એ તારી દુષ્ટતા હરી લેશે. મને પ્રાર્થના કરતા આવડતી નથી, તું મને શીખવાડીશ? એનું નામ માત્ર સ્મરીશ તો એ આવીને જાતે શીખવશે. હું પામર ગુલામડી, તને મારા માલિકને શું શીખવું? ભાષુટા, લાલિયાનો અવાજ ધ્રુજ્યો. એ ધ્રુજારીની ભાષા જે એકવાર જાણે છે એ એને કદી નથી વિસરી શકતો. બાસુટા લાલિયાની છાતી ઉપર માથું નાખી ઢળી પડી. મારા માલિક, એકાદ અઠવાડિયામાં લાલિયાને વધારે શક્તિ આવી. એ હરીફરી શકવા લાગ્યો, પરંતુ એ નિર્બંધ માનવી ઉપર હવે કોઈ અજબ બંધન આવી પડ્યું હતું. એને સમજાતું હતું, કોઈવાર માઠું લાગતું, કોઈવાર કડવું લાગતું, પણ બળવો પુકારવા સામે અતૂટ લાગ્યું. બાસુટામાં એને કોઈક નવો જ આભાસ થવા માંડ્યો. ગુલામ કરતાં ગુલામડી ઉપર ગુલામી વધારે નિષ્ઠુર બોજથી પડે એવી ગુલામડી પણ નાસી જવાની ના પાડે એ પામરતાની પરાકાષ્ઠા. બાસુટા એને મનુષ્ય જંતુ બનાવવાને બદલે ઊંચે કેમ ચડાવતી હતી? લાલિયાને આ કોયડો સમજાતો ન હતો ને કદી સમજાઈ શકશે એમ પણ લાગતું ન હતું. પણ એક વાત ચોક્કસ, એણે લાલિયાની નજર આખી ઉથલાવી નાખી હતી. રૂખીનું નામ માત્ર હવે એના હૃદયમાં શૂળ જગાવતું હતું, પણ એ શૂળ કિન્નાખોરીને જાગવા નહોતું દેતું, માત્ર એના અંગે અંગમાં વેદના કરાવતું હતું. વેદના, વ્યથા, બીજું કશું જ નહીં. એક દિવસ લાલિયો બેટ ઉપર ફરતો હતો, ત્યાં એક જહાજ આવ્યું. લાલિયો વિસ્મયથી જહાજને જોઈ રહ્યો. જહાજની સડરેખા એને અરબી જહાજ બતાવતી હતી. જહાજ આવ્યું, કાંઠે નાંગર્યું ને એમાંથી 5-7 આરબો નીચે ઉતર્યા. આરબોના મુખીને લાલિયાએ પારખ્યો. એ તો હતો મસ્કતનો ગુલામ વેપારી મકબૂલ. 2-3 વાર લાલિયાને એની સાથે કામ પડ્યું હતું. લાલિયો એને ઓળખતો હતો, એ લાલિયાને ઓળખતો હતો. તમારા લાયક થોડું કામ છે, મકબૂલે લાલિયા સાથે મુલાકાત થતાં વાત છેડી. શું છે? ન સમજાય એવી ચીડ લાલિયાના અંતરમાં જાગી. આવી ચીડ અગાઉ કદીએ એના દિલમાં નહોતી થઈ. શું છે? લાલિયાના અવાજમાં કર્કશ બેપરવાઈની ગંધ હતી. તું મૂંઝાઈશ નહીં, તને યોગ્ય બદલો આપીશું. મકબૂલ લાલિયાને ઓળખતો હતો. શું છે પણ? જાણે વાત એવી છે કે અમે બધા જઈએ છીએ કંઠાળની ભીતરમાં. અમને 7-8 દિવસ લાગશે. દરમિયાન અમારું વહાણ અમારે અહીં તારા બેટ ઉપર નાગરવું છે. વહાણ ઉપર 4-5 ગુલામો રહેશે દેખરેખ રાખવા માટે. તું એના ઉપર દેખરેખ રાખજે ને વહાણ જાળવજે. બસ આટલું જ? હા, 25 ગુલામોને અમે સાથે લઈ જઈશું, બાકી 5 રહેશે. એને જહાજને તારે જાળવવાના. ભલે. ભીતરમાં શું કામ હતું એ ન તો મકબૂલે કહ્યું ને ન તો લાલિયાએ પૂછ્યું. લાલિયાની કુતૂહલ વૃત્તિ કોણ જાણે કેમ પણ મરી ગઈ હતી. વહાણની સોંપણી કરીને મકબૂલ એની સાથે 4-5 અરબો ને 25 જેટલા ગુલામો તે સાંજે લાલિયાની હોડીમાં સામે કાંઠે ઉતરીને વનકેડી ઉપર ચાલી નીકળ્યા. બેટમાં આરબી જહાજ નાંગરેલું તરતું હતું ને લાલિયાએ સાવચેતીની ફરજ અદા કરવા માટે ગુલામોને પોતાના ઝૂંપડામાં બોલાવ્યા. લાલિયાને લાગ્યું કે એનો ઘંટનાદ હવે સદંતર પરવારી ચૂક્યો છે. ગુલામોને જોતા વેત એકવાર જેનામાં પાશવી ભભકો ઉઠતો એને અત્યારે આ ગુલામો તરફ કેવળ વિરાગ ઉપજ્યો. ગુલામોને ખવડાવવાની બાસુટાને સૂચના આપી. ગુલામોને ઠંડે ચિત્તે બેટમાં લહેર કરવાની આજ્ઞા આપીને લાલિયો ઘંટ બહાર ફરવા નીકળી પડ્યો. જ્યારે તે ફરીને પાછો આવ્યો ત્યારે એની ભોજન થાળી સાચવતા બાસુટાને એક અજબ કથા કહેવાની હતી. લાલિયો મૂંગે મોએ ખાતો ગયો ને એકવારની મૂંગી પરંતુ હમણાં કલકલતા ઝરણા જેવી વાચાળ બનેલી શ્યામસુંદરી વાતો કરતી રહી. આરબો ગયા હતા ભીતરમાં. ફિરંગીની ટાંગાની કોઠીમાંથી તેઓ દારૂગોળો લાવવાના હતા. એ દારૂગોળાથી વહાણ ભરવાના હતા. એ દારૂગોળો ભર્યા પછી વહાણ પાછું જંગબાર જવાનું હતું. જંગબારમાં એક ભયાનક બળવો ફાટી નીકળ્યો હતો. સુલતાન કુટુંબનો શાહજાદો બર્ગેસ રાજગાદીના વારસાની ખટપટમાં જંગબારથી ભાગીને દાર ઈ સલામમાં ગયો હતો. ત્યાં એની આસપાસ આરબ મળતિયાઓ, ચાંચિયાઓ, આરબોના ને ચાંચિયાઓના ગુલામો મળીને એક ગંજાવર સેના ખડી થઈ ગઈ હતી. મસ્કતના આરબ સુલતાન
ને હપ્સિનિયાના હપ્સી શાહે પણ પોતાના લશ્કર મોકલ્યા હતા. આ બધી સેના લઈને શાહજાદો બર્ગેજ જંગબારની ગાદી કબજે કરવાને જંગબાર ઉપર ચડી ગયો હતો. સુલતાની લશ્કર એને માર્ગમાં મળ્યું, જેવો તેવો સામનો કરીને હારી ગયું ને બર્ગેજ સાથે મળી ગયું. નિર્ભય બનેલા બર્ગેજ દાર ઇસલામથી મોમ્બાસા આવ્યો, ત્યાંથી જંગબાર આવ્યો. માર્ગમાં બધો મુલક એણે કબજે કર્યો ને પછી એણે જંગબારને પાયત તખ્તને કબજો લેવાને જંગબારને ઘેરો નાખ્યો. જંગબારમાં સુલતાનને પક્ષે એકમાત્ર હાલારી હિન્દીઓ હતા. આરબો હતા તે ફરી ગયા, લશ્કર હતું તે ફરી ગયું, ફિરંગી હતા રાજના નોકરો તે પણ પલટાઈ ગયા. આરબી દીવાન પણ બર્ગેસને જઈ મળ્યો. સુલતાના અને શાહજાદા માજીદ બંને રાજમહેલમાંથી નાસીને જયરામ શિવજીની કોઠીમાં ભરાયા. બર્ગેસે જંગબારને કબજે કર્યું, કોઠીને ઘેરો નાખ્યો છે. કોઠીમાં માણસ તો બહુ નથી, પણ કોઠી હજી ઊભી છે. જમીન માર્ગે કોઠી મચક નથી દેતી, એટલે દરિયાઈ માર્ગે કોઠી ઉપર હુમલા કરવા ને કોઠીનો દરિયા સાથેનો સંબંધ બંધ કરવા, હાલારના વહાણો કબજે કરી કોઠીને ભૂખમરાથી મારવા ને તોપથી દાગવા દરિયા રસ્તે પણ કોઠી ઉપર ભીંસ થવા માંડી છે. ચાર પાંચ આરબ વહાણો કોઠીને સતાવી રહ્યા છે. એ વહાણો માટે દારૂગોળો લેવા આવેલા આરબો ફિરંગી પાસે ગયા છે. જંગબારમાં હિન્દીઓ થોડા છે, ઘણા ખરા તો મોસમને કારણે બહાર જ છે, ગુલામો પણ નથી. કેમ કે હિન્દુઓએ લાકુના રામજીબાના કહેવાથી બધા ગુલામો છોડી મૂક્યા છે. લાકુના પણ જંગબારમાં નથી, એ છૂટેલા ગુલામોને લઈને લવિંગની ખેતી કરવા ગયા છે. બાસુટાની વાત પૂરી થઈ અને લાલિયાનું ભોજન પૂરું થયું. લાલિયો હાથ ધોઈને ઉઠતા ઉઠતા બોલ્યો, લાકુના એટલે રામજીભા કે નહીં? હા, જેને તમે મારી બક્ષિશ કરી હતી તે. એણે અમને શું કામ છોડી મૂક્યા તે હવે સમજાય છે? શું? ગુલામોને છોડાવવા એ એમનું વ્રત છે, એટલે તો એ લાકુના કહેવાય છે. ભલા લાકુનાને આ દંગાની ખબર હશે જ ખરું ને? આવશે જ તો કુમક લઈને. ના, ખબર ક્યાંથી મળે? લાકુના તો દૂર દૂર જંગલમાં વિશાળ સરોવર કાંઠે છે. જંગબારની કોઠીમાંથી તો એક ચકલી સરખી પણ બહાર ફરકવા નથી દેતા, એટલે એમને ખબર ક્યાંથી હોય? આ પાંચ ગુલામોએ તો એ ઘેરો નજરો નજર જોયો છે ને? લાલિયાએ પૂછ્યું. ભલા લાકુના માટે તો તમારા લોક ગમે તે કરે ને? હા, બાસુટાએ કહ્યું, લાકુના માટે પ્રાણ પણ દેવા એવી દેવાધિદેવની આજ્ઞા છે. તને એકને જ કે આ ગુલામોને પણ? સારી એ કોમના ગુલામ કે આઝાદ તમામને. રામજી બા તો લાકુના જાહેર કબૂલાયા છે, પણ ન કબૂલાયા હોય તોય શું? ઠક્કર માત્ર અમારી સેવાનો હકદાર છે. ગુલામી અમારી કોમને જીવતી કબરમાં દાટી દે છે ને માથે દુઃખના ઝાડ ઉગાડે છે. એમાં અમારી કોમ તરફ કોઈ માણસાઈ બતાવી હોય તો એકમાત્ર ઠક્કર હોય, એને માટે તો માથું પણ દઈએ. તો આ પાંચમાંથી એકને કહી દે કે હૈયામાં હામ હોય ને પગમાં જોર હોય તો અહીંથી થાય વહેતો, ને તમારા લાકુનાને જંગબારના સમાચાર આપે. કોઠીનો બચાવ ન કરી શકે તોય બદલો તો લઈ શકે. બાસુટાની આંખો ચમકી ઉઠી. શું તમે ખરેખર આ કહો છો? તારી મેં મશ્કરી કરી નથી ને કરું નહીં, લાલિયાએ જવાબ આપ્યો. પણ પછી આરબ આવશે તો શો જવાબ દેશો? બે મહિને લાલિયો પહેલી વાર હસ્યો. એ લોકો આવશે ત્યારે જવાબ દેવા હું અહીં નહીં હોઉં. નહીં હો? ક્યાં હશો? લાલિયાએ આંગળી ચીંધી. આ વહાણમાં. ક્યાં? જંગબાર. જંગબાર? વહાણમાં શું કરવાના? લાલિયો ફરીને હસ્યો. હું લાકુના નથી, પણ ઠક્કર તો છું. બાસુટાની આંખો ચમકી ઉઠી. ઘનશ્યામ આકાશમાં શુક્રનો તારો ચમકી ઉઠે એમ. ક્યારે જશો? અત્યારે જ. હું આવું ને? આવજે. ઊભા રહો, હું તૈયારી કરી લઉં. ગુલામોને કહી દઉં કે એમને આવવું હોય તો ભલે આવે. બાસુટા ઉઠીને દોડીને બહાર નીકળી ગઈ. થોડી વાર થઈ ન થઈ ત્યાં બાસુટાની પાછળ ચાર ગુલામો લાલિયા પાસે આવીને ખડા થયા. તેઓ હવે ગુલામ નથી, પરંતુ આઝાદ અને યુદ્ધ જુવારવા જતા યોદ્ધાઓ છે. એ બતાવવાને માટે એમણે લાલિયાને અશકારીની તાજીમ ભરી. આફ્રિકાનો વાસી છાતી ઉપર બે હાથની અદબ ભીડવીને જરા માથું નમાવીને સામે ઊભો રહે એટલે સમજવું કે એ અશકારી છે. અશકારી એટલે લડાઈ ખેલવા જતો યોદ્ધો. પાંચમો ક્યાં ગયો? લાલિયાએ પૂછ્યું. ગયો લાકુના પાસે. અમે ચાર તમારી પાછળ આવવા તૈયાર છીએ.
લાલિયાએ અદબ બીડી, એણે દરખાસ્ત સ્વીકારી. ચારમાંથી એક સમજદાર હતો. એણે કહ્યું, વહાણ ઉપર દારૂગોળો નથી. લાલિયાએ કહ્યું, મારી પાસે છે, છેલ્લું ઝૂંપડું બાછુટા તમને બતાવશે, એમાં જઈને ભોંય તળિયું ખોદો, દારૂને ગોળો બે છે, હોય એટલું વહાણ ઉપર લઈ લ્યો, પાણીની કૂંડો ભરો, ખોરાક ભરો, વહેલી સવારની ભરતીમાં જશું. અશકારીઓ કામગીરી બજાવવા ઉપડ્યા. લાલિયાએ એક જબરી હથોડી લીધી. બેટમાં પોતાની હોડી હતી એ તો આરબો સામે કાંઠે લઈ ગયા હતા, પણ પોતાનું એક નાનું સરખું જહાજ હતું. લાલિયો જહાજ ઉપર ચડ્યો. નીચે ભંડારમાં જઈને એણે હથોડાની પઠાણના ખૂંટા બધા કાઢી નાખ્યા. પઠાણના ખૂંટા એટલે પઠાણ વહાણના તળિયા જેની સાથે લાકડાના ખૂંટાથી જડ્યા હોય છે તે લાકડાનો જાડો મોપ. પઠાણ સાથે પાટિયા જડવામાં લાકડાના ખૂંટા અને ખીલીઓ જ વપરાય છે. ખૂંટા કાઢીને પાટિયા પહોળા કર્યા. દરિયાનું પાણી ઝપાટાબંધ જહાજમાં ભરાવા લાગ્યું હતું. એકાદ ઘડી પણ નહીં થઈ હોય ત્યાં પાણીના ભરાવાથી વહાણ ફાટી ગયું ને તળિયાની રેતીમાં છીતી ગયું. સવારનો સૂર્ય જાણે ઉદય પામીને મહાસાગર ઉપર નજર નાખવા માંડ્યો ત્યારે એણે એક અરબી જહાજને દરિયાલાલના મોજા ઉપર મસ્તીથી હિંચતા જોયું. ચેપ્ટર 23 જંગબારનો ઘેરો. જંગબારનો ઘેરો એ હિન્દી વસાહતની યશ સિદ્ધિની પરાકાષ્ઠા છે. કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતના 800 જેટલા ઠક્કરોએ 50,000 અરબી, હબસી અને ગુલામોની સેના સામે જયરામ શિવજીની વખારમાં છેલ્લો ને મરણીયો બચાવ કર્યો હતો. એક માસથી જંગબારના રાજમાતા ચોમેરથી તજાયેલા એ કોઠીમાં બેવફા બનેલા પુત્રની આરબ ઉશ્કેરી દુશ્મનાવટ સાથે ઓથ મેળવી રહ્યા હતા. શાહજાદો માજીદ બર્ગેસની બળવાખોરી બાદ બનેલો સુલતાન માજીદ પોતાના લશ્કરને પોતાના રાજ્યસેવકોથી હિજરાયેલો ત્યાં આવીને રહ્યો હતો. હબસિનિયાના શાહે ને મસ્કતના સુલતાનના જાસૂસોએ બર્ગેસનું માથું ભમાવ્યું હતું. રાજનો ખરો હક તો તારો જ, પણ ખુદ તારી માતા માજીદનો પક્ષ ખેંચે છે, ખેંચશે, તને રાજ્ય નહીં મળે, ટુકડો ગરાસ પણ નહીં મળે. જો જંગવારની ગાદી જોઈતી હોય તો બહાર નીકળી આવ, અમારી સેના તારી મદદમાં ઊભી રહેશે, એના વડે રાજ્ય જીતી લે. બર્ગેસના જુવાન અને કાચા કાનમાં આ વાત મીઠા ઝેરના બિંદુ સમી પડી ને એક દિવસે બર્ગેસ શિકારે જવાનું બહાનું કરીને જંગબારમાંથી બહાર નીકળી ગયો. સીધો દાર ઇસલામ પહોંચ્યો ને ત્યાં એણે બળવાનો વાવટો ઊંચો કર્યો. આરબ વેપારીઓ પોતાના ગુલામોના દળ લઈને એના સાથી બન્યા. હબસી શાહની તાલીમબાજ ફોજ એના વાવટા નીચે જમા થઈ. મસ્કતના આરબ સુલેમાને વહાણો ભરી લડવૈયા મોકલ્યા ને દાર ઇસલામથી બર્ગેસ 50,000ની સેના લઈને જંગબાર ઉપર ચડ્યો. ગામો લૂંટતી, મુલક ખૂંદતી સેના આગળ વધી. જંગબારની સુલતાનની સેનાએ દિવાનની સરદારી નીચે એનો સામનો કર્યો, પરાજય વહોર્યો, બર્ગેસનો સાથ કબૂલ્યો. હવે બર્ગેસને કોઈ અંતરાયનો ભય નહોતો, રૂકાવટની કલ્પના ન હતી. એને સ્વપ્નમાં સુલતાનનો તાજ એના માથા ઉપર ભમતો દેખાયો. હુરીઓની ખિદમતના એને સ્વપ્ન આવ્યા. સલ્તનતની તખ્તનશીનીના પુરોગામી ભણકાર એના કાનમાં ગૂંજવા લાગ્યા. સિકંદરની મસ્તી એના અંગમાં થનગણતી રહી. શાહ સુલેમાનના તુર્ક પગલાં એની આગળ જાણે ગાજવા લાગ્યા ને એમને એમ એક દિવસે એ જંગબાર આવ્યો. જયરામ શિવજીની વખાર ઉપર એણે સુલતાન માજીદનો વાવટો ફરકતો જોયો ને એણે કોઠીને ઘેરો નાખ્યો. હિન્દી કોમને માટે આ બળવો ખૂબ કવેળાનો હતો. મોસમ આવી ચૂકી હતી, આખર પૂરી થવા આવી હતી. માંડવીની ઉઘરાત, માલના ભરત, લેણદેણની ચોખવટ બધું કરવાનું હતું ને ગુલામોની ચોકી તો હવે હતી જ નહીં. તેમ જંગબારમાં હિન્દી જુવાનો નહોતા, જે હતા તે વૃદ્ધો, આધેડો, શેઠિયા ને મુનિમો રહ્યા હતા, લગભગ 800 જેટલા. પરંતુ જંગબારની સુલતાનાએ જ્યારે ઠક્કરોની વસાહતની વચમાં પોતાની સલામતી જોઈ, સુલતાન માજીદે જ્યારે ઠક્કરોના આશરામાં પોતાની જીવન રક્ષા જોઈ, ત્યારે કોઈ કરતાં કોઈ ઠક્કરે પારોઠના પગલાં ન ભર્યા. જયરામ શિવજીની વખારની બાંધણી ગઢ જેવી હતી ને એમાં ઠક્કરોએ દારૂગોળો, ખોરાકીનો સામાન સિંચ્યો ને હવે તો એ કોઠીમાં એક હિન્દવાસી બહેન પણ હતી ને. દેશની નારીઓ સમક્ષ સાહસોની તો કઈ વાતો કરેલી, આજે બધી વાતો સાચી કરી બતાવવાનો અવસર હતો. ખુશ્કી ફોજની ખૂબ ભીસ થઈ. કોઠીમાં થોડા ઘવાયા, થોડા મરાયા, પણ કોઠી ઉપરથી સુલતાન માજીદનો વાવટો નીચે ન ઉતર્યો. હવે દરિયા માર્ગે પણ ભીસ થવા માંડી. અણીને અવસરે નાસી છૂટવાની દરિયાલાલની બારી પણ બંધ થઈ. મસ્કતના આરબ સુલતાનના હથિયારબંધ વહાણોએ ઠક્કરની વહાણવટ ડૂબાડીને દરિયા ઉપરની કોઠી ઉપર મારો ચલાવવા માંડ્યો.
एक मास आ घेरो चाल्यो। कोठीनी अंदर घवायेलाओनी संख्या वधी, खोराकीनी तंगी पड़ी, दारू गोळो खपी खूटवा आव्यो। परंतु जे वावटो एक कोठी ऊपर फरकतो हतो ए कोईए नीचे न उतार्यो। न उतारवानी जरूरत जोई, न उतारवानी कल्पना पण आवी। बचाव करनाराओए हवे मौतनी तैयारी करवा मांडी। वहार क्यांथी आवे एम न हतुं, ने वहार करे पण कोण? बहार घणा हिंदी जुवानो हता, पण ए शुं करी शके? ने विजयवंत बळवाखोरोनी सामे डगमगी उठेला पई तख्तने टेको कोण आपे? मरवानी तैयारी सहुए करी लीधी। कोठीनो जवाब बे दिवसથી મોળો જણાતા આરબી જહાજો ધૃષ્ટ બન્યા હતા, વધારે નજીક આવ્યા હતા। હવે એમની તોપના ગોળા કોઠીની અંદર જ પડતા હતા। આમ ક્યાં સુધી ચાલી શકે, ક્યાં સુધી નભી શકે? રહેમતુલ્લા હેમાણી એ આ ઘેરાનો મુખ્ય નાયક હતો। એ જુવાન ખોજો રાત દિવસ અથાક ફરતો, ઊંઘ એની આંખમાં ન હતી, કંટાળો એના દિલમાં ન હતો, ભય એની છાતીમાં ન હતો। ઝીણામાં ઝીણી વાત એ જોતો, બચાવ કરનારાઓ સાથે સૂતો ને એમની સાથે ખાતો। કોઠીના ગાબડા સમારવા હોય તો એ જાતે કામે લાગી જતો, તોપો ભરવી હોય તો જાતે કોથળા પૂરવા લાગી જતો। અને લધાભા સ્વસ્થ ધૈર્યની મૂર્તિશા ફરતા, સહુને હામ દેતા, સહુને સ્વમાનની રક્ષાનો મર્મ સમજાવતા। ક્યાંય જરાય મતભેદ ન જાગે, ક્યાંય જરાક પણ દિલદુખ ન જાગે એની ખૂબ કાળજી રાખતા। વિવાદ રોજ હજાર થતા, રસ્તા રોજ હજાર સૂચવાતા, પણ એ બધાની વચ્ચે સહકારનું સળંગ સૂત્ર જાળવવાનું કામ એ કરતા। રહેમતુલ્લા અને લધાબાના બહારના દમામ અને દિમાગને જોઈને તો હર કોઈને જંગવાર અભંગ જ રહેવાનું એવી પ્રતીતિ થાય। સહુ કોઈને કોઠી અજરામર રહેવાનો ઇતબાર આવે, સૌ કોઈને આફતના ઓળા 50 જોજન દૂર ને દૂર રહેતા લાગે। પણ એકાંતમાં જ્યારે ઘેરાના આ બે મોવાડીઓ મળતા ત્યારે એમની ચિંતા દેખાતી, ત્યારે જણાતું કે જંગબારની કોઠીની હાલત બહાર દેખાય છે એટલી સદ્ધર તો નથી જ। ખોરાકની તંગી વધારે ને વધારે જણાતી હતી। સંગ્રેલા દારૂગોળાનો પણ હવે તાગ આવી ચૂકેલો દેખાતો હતો। 50,000 દુશ્મનોને એમણે હાથ છેટે રાખ્યા હતા, દળબદળ સામે એઓ ઝૂઝ્યા હતા, પરંતુ કોઠીમાંથી હવે હામ સિવાય બીજું બધું ખૂટ્યું દેખાતું હતું। બહાર સમાચાર મોકલવા કોને? કોણ આવીને કોઠીની બહાર કરી શકે એમ હતું? એવી તે કઈ શક્તિ હતી કે જે હબશીશા ને મસ્કતના આરબની તાલીમબાજ ફોજની સાથે તાકાત ભેળવી શકે? સવાલ મદદ માગવાનો ન હતો, મદદ મેળવવાનો ન હતો, પણ જે કોઈ બહાર હોય એને બહાર જ રહીને સલામતી શોધવાની સલાહ આપવાનો હતો। કોઠીમાંથી 3-4 દૂતો રવાના કરવામાં આવ્યા હતા, પણ દુશ્મનોની લોખંડી દાઢ વચ્ચે ચવાઈ ગયા હતા। બર્ગેસે લધાભાને ભેટ મોકલી હતી એમના દૂતોના માથાઓની। લધાભાઈ એક નજર રૂખી ઉપર નાખી, સુલતાના અને સુલતાન માજીદ ઉપર નાખી, અને રહેમતુલ્લાનો હાથ પોતાના બે હાથમાં ચાંપીને કહ્યું, મરવું પણ હિંમતથી, કાયરતાથી નહીં। રહેમતુલ્લાએ નિશ્ચય બતાવ્યો। અંદરના ખંડમાંથી તેઓ બહાર આવ્યા, નિરીક્ષણ કરતા તેઓ કોઠીની અગાસી ઉપર આવ્યા। સામે દરિયાલાલ પથરાયો હતો, આકાશ જાણે નીચે ઉતર્યું હોય એવો, પાછળ દૂર દૂર સુધી ચોપાસ, બર્ગેસની છાવણી ને છાવણીની ચોકીઓ દેખાતી હતી। ચોપાસ જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી બર્ગેસના બંડખોર વાવટાઓ જ ફરકતા હતા। દરિયામાં 3 અરબી જહાજો તરતા થયા હતા, હાલારી વહાણવટ દરિયાને તળીએ કે મસ્કતના બંદરની અંદર સમાઈને ગારત થઈ હતી। દેખાતા હતા માત્ર 3 ને 3 વહાણો, ને વહાણો ઉપરની લોખંડની તોપો ઉપર સૂર્યનો પ્રકાશ નાચીને આકરા વક્રીભવન કરતો હતો। એક વધારે વહાણ આવે છે, 3 ઓછા હતા તે? રહેમતુલ્લાએ ક્ષિતિજમાં નજર નાખીને કહ્યું। સાચે જ ક્ષિતિજ ઉપર એક વહાણનો ડાઘ દેખાયો, જોત જોતામાં ડાઘમાંથી વહાણનો સાફ આકાર દેખાયો। લધાભાઈએ એક દીર્ઘ નિશ્વાસ મૂક્યો, આ તો અરબી જહાજ દેખાય છે। લગામ છૂટ્યા ઘોડાની જેમ દબાવાય એટલા શટ દબાવીને વહાણ ધસ્યું આવતું હતું। વહાણ નજીક ને નજીક આવ્યું, વહાણ હવે અરબી જહાજોથી ખેતરવા માંડ દૂર રહ્યું। હવે એણે તમામ સડો સંકેલી નાખ્યા અને લધાભાની આંખો ચમકી ગઈ કે શું અણીને સમયે આંખો દગાવા જ બનતી હતી? રહેમતુલ્લાની આંખો ફાટી ગઈ। નવા આવનાર વહાણના કુવાથંભ ઉપર આશાપુરાનો ભગવો ઝંડો ફરકી ઉઠ્યો, ધનનનનન! નવા આવનારા વહાણ ઉપરની તોપો હળુડી, એક અરબી જહાજ પાસે ગોળો પડ્યો, પછડાટ ખાઈને જહાજ ઉપરથી ચાલ્યો ગયો। અરબી જહાજો ઉપરથી રોશની બૂમો પડી, જહાજોના લંગર કર્કશ અવાજથી ઉપડવા માંડ્યા, ધનનનનન! વહાણ ઉપરથી ફરી તોપ છૂટી,
વહાણ ઉપર કોણ હતું તેની તો લદાબાને કલ્પનાએ ન આવી, પણ જે હોય તે ખરો કાબિલ નિશાનબાદ તો હતો. એક જ ગોળા ઉપરથી એણે માપ લઈ લીધું હતું. બીજો ગોળો એક અરબી જહાજના કૂવા થમને વાગ્યો. દાંતરડાનો ઘા થતાં શેરડીની કાતળી જેમ જુદી ઉડી જાય એમ કૂવાથમ તૂટીને દરિયામાં પડ્યો. ધનનન, જખમાયેલા અરબી જહાજને બીજો ગોળો વાગ્યો. હવે અરબી જહાજના લંગર ઉપડી ગયા હતા. એમણે દુશ્મનોનો સામનો કરવા માટે જહાજના મુખ ફેરવવા માંડ્યા. વહાણને ડારીને દૂર કરવા ને દૂર રાખવા માટે એમણે તોપોનો મારો ચલાવ્યો. સમુદ્રપટ ઉપર ઘેરો ધૂમ છાયો. હવે કશું દેખાતું ન હતું. કેવળ મેઘ ગાજતો હોય એવી ગર્જનાઓના પડછંદ અવાજો સમુદ્રની પીઠ સાથે અફળાઈ અફળાઈને આવતા હતા. લધાભા રહેમતુલ્લા સામે જોઈ રહ્યા. આંખોમાં જાગતી અશાંત મહાવ્યથા પ્રજ્વળી ઉઠી. રહેમતુલ્લાને મૂક પ્રશ્ન પૂછી રહી. દબાયેલા અવાજે રહેમતુલ્લાએ સૂઝતો જવાબ આપ્યો. હોય તો રામજીભા હોય, બીજું તો કોણ હોય? વિશેષ કોઈ કંઈ બોલ્યું નહીં. પ્રચંડ ધડાકા કડાકા સાંભળીને નીચેથી થોકબંધ માણસ ઉપર દોડી આવ્યું હતું. સુલતાન માજીદ દોડી આવ્યો હતો. રૂખી દોડી આવી હતી. દરિયાના પટ ઉપર ધુમાડો ફેલાતો જતો હતો ને એમાં દાવાનળની જીભ જેવા આગના લીસોટા દેખાતા હતા ને ઝંઝાવાતના ફાટતા મોજા જેવા અવાજો માત્ર સંભળાતા હતા. ઘડી બે ઘડી કોલાહલ ચાલ્યો ને પછી એકાએક શમી ગયો. જાણે દરિયાલાલમાં આવીને જળ સમાધિ લીધી હોય એમ. થોડીવાર ધુમાડાનો પડદો આમ તેમ ખેંચાયો, હિંચોળાયો, પછી ફાટ્યો ને પછી લીરે લીરા થઈને હવામાં વેરાઈ ગયો. જોનારાએ જોયું કે એક વહાણ અર્ધું ડૂબતું, સુકાન તૂટેલી હાલતે બે બાજુએ ચાણી જેવું બની ગયેલું, દરિયાની વેળમાં ઘસડાઈને છેક કાંઠે ચડી ગયું હતું. વહાણમાં કોઈ રહ્યું ન હતું. કંઈ સંચાર સરખો દેખાતો ન હતો. કોઠીની અગાસી ઉપરથી એના પાટિયા ઉપર લોહીના રેલા સાફ દેખાતા હતા. એનો કૂવાસ્તંભ અર્ધેથી કપાઈ ગયો હતો, પણ ભાંગેલા થંભ ઉપર ચીરાઈ ગયેલો આશાપુરાનો નેજો હજી અભિમત ફરકતો હતો ને બારામાં પડેલા ત્રણ અરબી જહાજોમાંથી બે જહાજો ડૂબતા હતા ને જખમાયેલું પંખી જેમ માળા તરફ વહેતું થાય એમ ત્રીજું વહાણ એક તરફ નમી ગયેલું મહાપ્રયાસે ને મહાથાકે ચાલ્યું જતું હતું. જંગબારનું બારું ચોખ્ખું થયું હતું. ક્ષણભર બધા અવાક બની ગયા ને પછી કોઠીની અગાસી ઉપરથી પ્રચંડ જયનાદ ઉઠ્યો. બધા દોડ્યા, જોરથી દોડ્યા. લધાભા દોડ્યા ને રહેમતુલ્લા પણ દોડ્યા. રૂખી દોડી ને ઘડા બૂઢા પણ દોડ્યા. કાંઠે છીતી ગયેલા વહાણ તરફ દોડ્યા ને અજાણ વીર નરે એમને અણધાર્યા અવસરે ઘેરામાંથી એક દિશા ઉગાડી દીધી હતી. એને જોવાને જોઈએ તો મદદ કરવાને સહુ દોડાય એટલા વેગથી દોડ્યા. ભાંગેલા વહાણ ઉપર તેઓએ છ જણાને પડેલા જોયા. ચાર આફ્રિકનો, એક આફ્રિકન નારી અને એક અચોક્કસ જાતિનો નાખુદા જેવો લાગતો માણસ. તોપોની રેકડીની પાસે દારૂના થેલાઓની વચમાં આફ્રિકાવાસીઓની લાશો પડી હતી. કોઈની છાતી ભાંગી ગઈ હતી, કોઈના હાથ પગ ઉડી ગયા હતા. નર અને નારી તોપો ભરતા ભરતા આરબોના ગોળાથી ફૂંકાઈ ગયા હતા. કોણ હતા એ? ક્યાંથી આવ્યા હતા એ? જ્યાંથી આવતા હોય ત્યાંથી, પણ એમના તો એ મદદગાર હતા, ભાઈઓ હતા. છઠ્ઠો પુરુષ હજી મરી નહોતો ગયો, પરંતુ એને જે ઘા લાગ્યો હતો એ કેવળ જીવલેણ નહોતો, પરંતુ ભયંકર રીતે જીવલેણ હતો. તોપ ભરવાની સાંગ એની છાતીમાં અડધી પરોવાઈ ગઈ હતી. હાથ પગ પેટ દાઝી ગયા હતા. આ માણસ તોપ ભરતો હશે, ત્યાં જ તોપ ફાટી હશે. દારૂની જ્વાલાઓએ એના હાથ પગ પેટ ભરખી લીધા હશે. સાંગ એની છાતીમાં તીરની જેમ પરોવાઈ ગઈ હતી. એ આડો પડ્યો હતો. એની દાઢી મોજ કપડાં લોહીથી લાલ લાલ રંગાયા હતા. પાણીનો નળ ફાટે ને જેમ અંદરનું પાણી ખળખળ કરતું બહાર નીકળે એમ એની છાતીમાંથી લોહી વહ્યું જતું હતું. પાણી પાણી પાણી, ગવાયેલો માનવી માત્ર આટલું બોલતો હતો. 50 પાણીના પ્યાલા એક સામટા હાજર થયા. લધાભાઈ એની પાસે બેસી ગયા ને એમણે એના તપેલા ને ફાટેલા સૂકા હોઠમાં ટીપે ટીપે પાણી રેડવા માંડ્યું. રહેમતુલ્લા એના માથા આગળ બેસીને પવન નાખવા લાગી ગયો. આ માનવીને હવે કોઈ કરતાં કોઈ બચાવી શકે એમ ન હતું. એની ઘડીઓ માત્ર સાચવી શકાય એવું જ હતું. અરે, આ તો લાલિયો ઘંટ, રૂખીએ ચીસ જેવા અવાજે કહ્યું. કોણ લાલિયો? આ પોતે? લદાભાઈએ તાજુબીથી પૂછ્યું. એમણે લાલિયાની વાતો સાંભળી હતી ને સાંભળેલી વાત એકેય સારી ન હતી. એમણે લાલિયાને નજરે જોયો ન હતો. રૂખી પાસેથી એમણે લાલિયાની વાતો સાંભળી હતી ને એ વાતોએ એમના દિલમાં લાલિયા માટે ઠંડી સૂખ જન્માવી હતી.
એજ લાલિયો ઘંટા. લધાબાની નજર લાલિયા ઉપર પડી, પાંચ લાશ ઉપર પડી, ભાંગેલા કુવાથંભ ઉપર ફરકતા ઝંડા ઉપર પડી, ને એમનું માથું છાતી ઉપર ઢળી ગયું. અપાર આશ્ચર્ય એમને થયું. પોતાના નામની મોટેથી પડાયેલી ચીસે લાલિયાના મૂઢ થઈ ગયેલા મગજના કોઈ જાગતા તાર ઉપર ઝણઝણાટી બોલાવી એની આંખો ઉઘડી. પૂતળાની આંખો જેમ ફાટેલી હોય એમ ફાટેલી થઈ. રૂખી, એ મહાપ્રયાસે બોલ્યો, રૂખીબેન આમ આવ, કાળજું કઠણ કરીને જરા અહીં આવ. લદાભાઈએ કહ્યું. ભયંકર દ્રશ્યની સન્નિધિમાં જતાં રૂખીને હાડોહાડ ત્રાસની કંપારી આવી ગઈ, પણ એ આવી. ફાટેલી આંખે જિંદગીની શેષ સર્વશક્તિ આંખમાં સિંચીને પણ આંખ ઉગાડી રાખતો હોય એમ લાલિયો રૂખી સામે જોઈ રહ્યો. રૂખીની આંખો ત્રાસથી થરથરી ઉઠી. જીવન જંગની આવી ભયાનક વસાહતી વાસ્તવિકતા એના લોહીના બૂંદે બૂંદમાં ટાઢી આગ પ્રસારી રહી. રૂખીની આંખ આડે આંસુનો પરદો આવ્યો. લાલિયો રૂખી સામે જોઈ રહ્યો. ચેતન સમસ્તે એની આંખમાં આવીને છેલ્લી ઓથ લેતું હતું. અપાર વેદના જાણે એ ચેતનના ગર્ભમાં હતી. લાલિયાનો સળગી ગયેલો હાથ કેવળ લાલ માંસનો લોચો હતો. એ ધ્રુજ્યો, ફફડ્યો. લધાભા સમજ્યા. એમણે રૂખીનો હાથ લાલિયાના બફાઈ રહેલા કપાળ ઉપર મૂક્યો. હાશ, લાલિયાએ એક દીર્ઘ શ્વાસ મૂક્યો. પળવાર એની આંખમાં મહાશાંતિની આશાએશ છાઈ. રૂખી, મેં બહુ દુભાવી, બહુ પાપ, બહુ દુભાવી, લધાભાઈએ એના કાનમાં કહ્યું. ભાઈ, રૂખી બહેન તને માફ કરે છે. અમે બધા તને માફ કરીએ છીએ. હવે રામનું નામ લે. લધાભાનો અવાજ સાંભળીને ઊંડે ઉતરી જતો જીવ જાણે પાછો વળ્યો. લાલિયાએ આંખ ઉગાડી. બહુ પાપ, બહુ પાપ, લાલિયો મહાપ્રયાસે તૂટતા કંઠે બોલ્યો. હું કૂતરાની જેમ જીવ્યો. લાલિયાની આંખો ચીરાઈ ગયેલા આશાપુરાના વાવડા ઉપર ઠરી. પણ માણસાઈના મોતે મરું છું. થોડીવાર લાલિયો હાંફી રહ્યો, પછી બોલ્યો, રૂખી એક એક વેણ તો બોલ. રૂખીના આંસુ એના અવાજને દફનાવી દેતા હતા, તો એ બોલી, હું માફ કરું છું. હવે ભગવાનની માફી માગો. રૂખી, કોઈક દિવસ મને યાદ કરજે. ગાળ દેવા પણ મારું નામ સંભાળજે. તારે ખાતર હું આવ્યો, હું જ હર જીવન. અને પછી લાલિયાનું માથું ઢળી ગયું. આટલી જ વાત કહેવાને ટકી રહેલો એનો જાન પરલોકની જાત્રાએ ચાલી નીકળ્યો. લધાભાઈએ રૂખીને ઊભી કરી. ચાલ બહેન, હવે જા. રામ શ્રી રામ. સંચાની પૂતળી હોય એમ રૂખી લધાભાની દોરી ઊભી થઈ ગઈ. કઈ આંખો વર્ષોથી વિયુક્ત થયેલા દંપતીનું આ પ્રથમ મિલન જોતી રહી. કોઈની આંખ કોરી ન હતી. કોઈએ રૂખીને બોલાવી નહીં. રૂખી કોઈની સાથે બોલી પણ નહીં. પોતાનો માર્ગ વીણતી હોય એમ ભોંય સામે તાકતી નીચું માથું કરીને એ લધાભાની દોરી લધાભાની ટેકવી ચાલી ગઈ. વસાહતે લાલિયાનો અગ્નિ સંસ્કાર કર્યો. લાલિયાના જીવન ઉપર કોઈએ એક શબ્દની ટીકા ન કરી. વહાણની અંદરના બીજા શબોના પણ અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા. અને પછી તો લાલિયાની કથા વિસારે પાડી નાખે એવા બનાવો ઝડપથી બનવા લાગ્યા. ન સમજાય એવી આશંકા અને વિસ્મયના બનાવથી વળતે દિવસે યુદ્ધની નવી ભૂમિકાનો આરંભ થયો. બર્ગેસે જંગબારનો ઘેરો ઉઠાવ્યો. બીજે દિવસે દૂર દૂરથી જબરો કોલાહલ ગાજતો સંભળાયો. તોપોના અવાજોથી આખો દિવસ ગાજી રહ્યો. બે દિવસ મહાચિંતાના ગયા. શું થયું? બર્ગેસે ઘેરો કેમ ઉઠાવી લીધો? કોઈ દારૂણ યુદ્ધના પડઘા જેવો કોલાહલ શેનો? પરિસ્થિતિએ પલટો લીધો? કેવો પલટો લીધો? કોની વચ્ચે યુદ્ધ થયું? કોણ હાર્યું? કોણ જીત્યું? ચોથે દિવસે જંગબારમાં અનાજના ગાડાની કતાર જયરામ શિવજીની વખાર શોધતી આવી. સાથે સમાચાર હતા. એ સમાચારે સારાએ જંગબારને આનંદથી ઘેલું બનાવી દીધું. લાલિયા ઘંટનો એક ગુલામ જંગબારની આફતના સમાચાર રામજીભાને આપી ગયો ને લવિંગની વસાહતમાંથી પાડાઓ છૂટ્યા. દૂર અને નજીક છેક મંબો જંબોના દેવાદિદેવના ખોપરીના મિનારાવાળા દેવ મંદિર સુધી સાથ પહોંચી ગયો. લાકુના બોલાવે છે. આફ્રિકાવાસીઓની ઇજ્જત ઉપરની એ હુંડી ક્યાંયથી પાછી ન ફરી. હાથ ચડ્યું હથિયાર લઈને હાથ ચડ્યા વાહન પર બેસીને જંગલવાસી માત્ર ચાલી નીકળ્યો. મહાજંગલના ઝાડ ઝાડને જાણે જીવ આવ્યો હોય એમ આખું એ જંગલ ધૂણી ઉઠ્યું. હજાર જુદી જુદી પગકેડીઓ ઇજ્જતની કૂચના પડઘાઓથી રાત અને દિવસ ગાજી રહી. મંબો જંબોના મહંત હાથીઓની પીઠ ઉપર તોપો ને દારૂના કોથળા લાવીને અથાક કૂચ કરીને આવી ચડ્યા.
ને એની પાછળ હોટેનોટની કોમ પોતાની ઝનૂની બહાદુરી બતાવવાને આવી. પોરીઓ અને જંગલમાં બોમાઓ અને ક્રાલોમાં સાદ ફરી વળ્યો. લાકુના બોલાવે છે. નદીના પાણી ઉપર એ સાદ દૂર દૂર સુધી વહી ગયો. ડુંગરના શિખરો સાથે એ અવાજ અથડાઈને પ્રચંડ ગરજી ઉઠ્યો. લાકુના બોલાવે છે. આફ્રિકાવાસીઓએ હજુ સુધી કોઈ લાકુનાના બોલને જવા દીધો નથી. ડુંગરો ધણધણી રહ્યા. જંગલ ગરજી ઉઠ્યું ને માનવીઓની મહાકૂચ અવિશ્રાંત ચાલી રહી. દરિયાલાલના પાણીમાં જાણે ચૈત્રી પૂનમનો ઝુવાળ ચડ્યો. એ સેના લઈને રામજીભા જંગવારની વહારે ચડી ગયો. વર્ગેશ રામજીભાના આવવાના સમાચાર સાંભળી ઘેરો ઉઠાવી એનો મુકાબલો કરવા સામો ગયો. તુમુલ યુદ્ધ થયું. વર્ગેશ ભાગ્યો. એની સેના ભાગી. અપાર લશ્કરી લૂંટ રામજીભાને મળી. દારૂ ગોળો અનાજ વગેરે. રામજીભાએ હફસિનિયાની સેનનો પીછો પકડ્યો. નિત્ય નવા નવા સમાચારો આવતા હતા. હફસી શાહની સેના હારી. કંઈ કપાયા, બાકીના શરણે થયા. હથિયારો ઉતરાવીને રામજીભાએ એમને જવા દીધા. આરબોનો પીછો લીધો રામજીભાએ. બે ત્રણ જંગ થયા. દાર ઇસલામ રામજીભાએ કબજે કર્યું. આરબો હાર્યા. હથિયાર મૂકીને તાબે થયા. રામજીભાએ હથિયારો કબજે લઈને એમને પણ જવા દીધા. અકસ્માત પલટાયેલા મામલાથી મતિ વિભ્રમ બનેલો શાહજાદો બર્ગેશ નાસભાગ કરતો હતો. ચુનિંદા પગીઓને રામજીભાઈએ પાછળ મોકલ્યા. પોતે દાર ઇસલામમાં મુકામ નાખ્યો અને ત્યાંથી આસપાસનો મુલક વ્યવસ્થિત કરવા માંડ્યો. જંગલનું પાંદડું ને જંગલનું પંખી જેના કાનમાં વાત કરી જાય એવા જંગલની ઘેરી લીલાશ ઉપર જ ઉછરેલા પગીઓથી બર્ગેશ ભાગતો હતો. પણ કેટલું કે ભાગી શકવાનો હતો. એક દિવસ પગીઓએ બર્ગેશને પકડ્યો. ફાટ્યા તૂટ્યા ગાભા પહેરીને ફકીર જેવા એ ભમતાને દાર ઇસલામ લાવવામાં આવ્યો. એક દિવસ બર્ગેશ જંગલમાં કેદી તરીકે દાખલ થયો. સુલતાન માજિદના હુકમથી એને એક લોખંડના પાંજરામાં ખુલ્લા ચોકમાં હથિયારબંધ ચોકીની વચમાં રાખવામાં આવ્યો. દાર ઇસલામમાં રામજીભાઈએ પોતાની મૂળ વતનીઓની સેના વિખેરી નાખી. છાવણી બરખાસ્ત કરીને રામજીભા જંગબાર તરફ નીકળ્યો. એ જ્યારે જંગબારમાં દાખલ થયો ત્યારે એને બાદશાહ જેટલું માન આપવામાં આવ્યું. જ્યારે એ શહેરમાં પહેલવહેલો દાખલ થયો ત્યારે ખુદ સુલતાને એના માથા ઉપર થોડીવાર સુધી છત્ર ધરી રાખ્યું. બર્ગેશના બંડની આ કથા જંગબારના ઇતિહાસમાં આલેખાઈ છે. ફિરંગી અંગ્રેજને આરબ તવારીખ નવેશોએ પણ એની નોંધ લીધી છે.